રાજકોટ કેકેવી હોલ ડબલ ડેકર બ્રિજનું આજે નામકરણ કરવામાં આવ્યું. શ્રી રામ બ્રિજ નામકરણ કરવામાં આવ્યું છે. કથાકાર રમેશભાઈ ઓઝાના અધ્યક્ષ સ્થાને આ નામકરણ થયું હતું. 100 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર કરાયો છે. આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે ત્યારે રાજકોટ પણ શ્રી રામના રંગે રંગાયું હતું. દિવાળી જેવો માહોલ હતો. અને કેબિનેટ મંત્રી ભાનુબેન બાવરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, ધારાસભ્ય દર્શિતા શાહ સહિતના નેતાઓ ગરબે ઘૂમ્યા હતા. આજે વર્ષો જૂનું સ્વપ્ન 140 કરોડ દેશવાસીઓ અને દેશની બહાર વસતા હિન્દુસ્તાનીઓનું આસ્થા, શ્રદ્ધા અને એમનું આતુરતાનું આજે અંત, એટલે અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની પધરામણી એ સમગ્ર દેશ માટે ગૌરવ પરીક્ષણ છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના વડાપ્રધાનને હું અભિનંદન આપીશ, પ્રણામ કરીશ કે એમણે જનતાને આપેલો વિશ્વાસ આજે પૂર્ણ થાય છે. દેશવાસીઓ માટે આ ગૌરવની ક્ષણ છે. આદરણીય મોદી સાહેબ કહેતા હતા કે આપણે બીજી વખત દિવાળી 22 જાન્યુઆરી ઉજવીશું. મારા 20 વર્ષના જાહેર જીવનમાં મેં પહેલી દિવસ એવી ક્ષણ જોઈ છે કે લોકો સ્વયંભૂ જે રીતે પોતાનો ઉત્સવ ઉજવે છે, પોતાના રામ માટેની આસ્થા, એના માટેની જે તપ પરિસ જેને કહેવાય કે તપશ્ચર્યા અને જે શ્રદ્ધા છે એ લોકો દેખાડી રહ્યા છે. ઘરે ઘરે રંગોળીઓ રોશનીઓથી આખું રાજકોટ અને આખું સૌરાષ્ટ્રને આખો દેશ શણગાર્યો છે. લોકોએ સ્વયંભૂ લોકો ઢોલ નગારા અને ત્રાસાના તાલે ઝૂમી રહ્યા છે અને રામમય વાતાવરણ દેશની અંદર છે. દેશના લોકો માટે ભગવાન શ્રી રામમાંથી જીવનમાંથી શીખવા જેવી અનેક બાબતોની પ્રેરણા લઈને આપણે બધા ભેગા મળીને આજના દિવસે ભગવાન શ્રી રામના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરીએ કે આપણા દેશની પ્રગતિ, સમૃદ્ધિ. અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે ત્રીજી વખત હું વિશ્વની 1-3 નંબરની ઇકોનોમીમાં હિન્દુસ્તાન પહોંચે એ પ્રકારની આપણને બધાને શક્તિ આપે એ જ આજના દિવસે પ્રાર્થના. આજે હું રાજકોટની કોર્પોરેશનની ટીમ અને શહેરની ટીમને અભિનંદન આપીશ કે વિશ્વની અંદર આ ઐતિહાસિક ઘટના બની રહી છે. એ દિવસને રાજકોટની અંદર પણ પસાર થતો મુખ્ય બ્રિજ એટલે કેકેવી ચોક ઉપરનો ઓવરબ્રિજ, રાજકોટની જનતા વર્ષો સુધી આ ઇતિહાસને યાદ રાખી શકે એટલા માટે આ બ્રિજના નામની સાથે પણ શ્રી રામ બ્રિજ તરીકે જોડવાનું કામ અમારી ટીમે કર્યું છે. વર્ષો સુધી રાજકોટના લોકો અહીંથી પસાર થતા સૌરાષ્ટ્રના લોકો પણ એ ભગવાન શ્રી રામના નામના સ્મરણ સાથે પસાર થાય અને રાજકોટની જનતાને પણ ઐતિહાસિક વારસો, ઐતિહાસિક ભેટ આપવા માટે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું. સામાન્ય રીતે આપણે આસો વદ અમાસના દિવસે દિવાળી ઉજવતા હોઈએ છીએ. એક આનંદનો અને ગૌરવનો વિષય છે. આ વખતે પોષ મહિનામાં દિવાળી સમગ્ર ભારત વર્ષ ઉજવી રહ્યું છે અને ભારત વર્ષ જ નહીં, વિશ્વ આખાની અંદર જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે સૌ ઉજવણી કરી રહ્યા છે. આજના દિવસે જ્યારે આ પ્રતિષ્ઠાની વિધિ થઈ રહી છે ત્યારે માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે રામલલા પ્રતિષ્ઠિત થવા જઈ રહ્યા છે. એ વડાપ્રધાનશ્રી ભારતના પ્રતિનિધિ છે એટલે આખો ભારત રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યું છે. એ આપણા સૌના પ્રતિનિધિ બનીને આ કાર્ય કરી રહ્યા છે. એ સમયે આપણે સૌ રામને સમર્પિત થઈએ અને રામના ચરિત્રને, સેતુના ચરિત્રને જીવનમાં અપનાવીએ. આજે રાજકોટ કોર્પોરેશને આજે બ્રિજનું ઉદ્ઘાટન કર્યું એને શ્રી રામ બ્રિજ એવું નામ આપ્યું છે. રામનું ચરિત્ર સેતુનું ચરિત્ર છે. આ ઘટના પણ જે રામથી સંબંધિત છે એ જોડનારી સાબિત થાય અને આપણું ભારત વર્ષ અખંડ અને મજબૂતીથી વિશ્વની અંદર ઊભું રહે એવી ભગવાન શ્રી રામને આજના આ અવસરે પ્રાર્થના કરીએ. વડાપ્રધાનશ્રીએ 11 દિવસનું અનુષ્ઠાન શરૂ કર્યું અને આજે પ્રતિષ્ઠા થઈ રહી છે. હું એમ સમજું છું કે આ માત્ર ધાર્મિક પ્રસંગ નથી, આ રાષ્ટ્રીય અસ્મિતાનું પુનર્સ્થાપન થઈ રહ્યું છે અને એથી એ 11 દિવસને હું રાષ્ટ્રીય અસ્મિતા પર્વ તરીકે જોઈ રહ્યો છું. આપણે સમગ્રપણે રાષ્ટ્રે એ પર્વની ઉજવણી કરી અને આજે એનો સર્વોત્કૃષ્ટ દિવસ છે. આપ સૌને ખૂબ ખૂબ બધાઈ. નિશ્ચિતપણે પુનર્જાગરણ, નવજાગરણનો આ સમય છે અને મને કહેવા દો કે જાગૃત અને સંગઠિત હિન્દુ એટલે સુરક્ષિત માઇનોરિટી, આવો પણ એનો અર્થ થાય મારો. કારણ કે હિન્દુ એની વિચારધારા ઉદાર છે, સહિષ્ણુ છે, સર્વસમાવેશી છે. હું ખાલી ભારતની જ વાત નથી કરતો પણ હિન્દુ ધર્મની આ વિચારધારા
સનાતન ધર્મની આ વિચારધારા જેટલી મજબૂત થશે અને એનો આખા વિશ્વમાં જેટલો પ્રસાર થશે, બીજા અર્થમાં વિશ્વ આ વિચારધારાને શરણે આવશે અને સ્વીકારશે, તો સમગ્ર વિશ્વનો વિકાસ અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને ભાઈચારો કાયમ થશે. બિલકુલ, 500 વર્ષની તપશ્ચર્યા, હજારો હજારો લોકોના બલિદાન. આપણે વીરોને યાદ કરવા જોઈએ જેણે રામ જન્મભૂમિ માટે સંઘર્ષ કરી અને પોતાના જીવનની આહુતિ આપી. આપણે એ લાખો લાખો લોકોના સંઘર્ષને, તપસ્યાને અને એની કાર સેવાને પ્રણામ કરવા જોઈએ જેને કારણે આ દિવસ આવ્યો. આપણે વર્તમાન સરકારે જે એના મેનિફેસ્ટોમાં હતું એ બોલેલું પાળી બતાવ્યું એનો પણ આનંદ વ્યક્ત કરવો જોઈએ. એટલે એ બધા જ બલિદાનીઓને મેં હમણાં જ યાદ કર્યું, એમ આદરણીય આડવાણીજીએ જેમણે રથયાત્રા સોમનાથથી પ્રારંભ કરી હતી, અને સ્વર્ગીય અશોકજી સિંગલ જેમણે પણ ખૂબ પોતાનું જીવન આની અંદર સમર્પી દીધું, અને આવા નામી અનામી અત્યારે હજી છે અને કેટલાક ભગવાનના ધામમાં ગયા, એવા હજારો હજારો લાખો લાખો સેવકોના દિવ્ય આત્માને પણ કેટલી શાંતિ થતી હશે. એ સૌ પણ ઉત્સવ ઉજવી રહ્યા હશે. આપણે સૌ એમની શ્રદ્ધાને, એમના સમર્પણને અને હજારો હજારો લોકોના એ બલિદાનને આજે પ્રણામ કરીએ છીએ.